विषय पर्यावरण आसपास धोरण पांच एम आग जो एकम नौ चढ़िए ऊंचा चढ़ाण छेले पाना नंबर 82 सुधी आप जो आज आप आग जो एम जो कि समय से फेब्रुआरी 15, 1984 એટલે 15-2-1984 નો સમય છે. એક ખાસ મહેમાન, તેમની સાથે જે ખાસ મહેમાન હતા તેની વાત કરવામાં આવી છે કે રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. બચેન્દ્રી પાલ નામ સાંભળ્યું આપણે હશે કે રાત્રિનું ભોજન બતાવીને તે શિક્ષિકાબેન અને તેમના જે સાથી મિત્રો હતા તે બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી, માઉન્ટ એવરેસ્ટ ચડવાની જે ટુકડી પસંદ થાય છે તેમાં હમણાં જ તેમની પસંદગી થઈ છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તેઓ જે બ્રિગેડિયર જ્ઞાનસિંહ છે તેમના પ્રશિક્ષક છે, તેમના આશીર્વાદ લેવા માટે અહીં આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા કે અમે લોકો ગીતો પણ ગાતા હતા, ખૂબ ખુશ હતા. એટલા માટે બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડું પાકો બારામાસા કફલ પાકો ચૈતા મેરી છૈલા જે ગીત હતું, પહાડી લોકોનું જે આ ગીત પ્રખ્યાત છે, ગીત અમારી સાથે ગાવાની શરૂઆત કરી. ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાય કે બચેન્દ્રી પાલ પણ ગાવામાં અને નૃત્ય કરવામાં અમારી સાથે જોડાઈ ગયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. કે જ્યારે એની પસંદગી થઈ હતી ત્યારે તેમને મળ્યા હતા, ત્યારે એ શિક્ષિકાબેનને એ ખબર ન હતી કે તેઓ ભવિષ્યની અંદર સૌ પ્રથમ ભારતનો જે માઉન્ટ એવરેસ્ટ છે એ ચઢવાવાળી ભારતની પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. ત્યારબાદ આગળ જોઈએ બરફમાં છાવણી. સમય છે ફેબ્રુઆરી 18, 1984, એટલે કે 3 દિવસ પછીનો આ સમય છે. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. કે અમે ક્યાં ઊભા હતા કે 2134 મીટરની જે ઊંચાઈ છે ત્યાં તેઓ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી કે રાત્રિનો જે સમય છે એ લોકોને ત્યાં પસાર કરવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. રહેવા માટે દરેક વ્યક્તિ છે એ પોતાની સાથે લાવેલ વસ્તુમાંથી તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. કે તંબુ બાંધવા માટે શેનો ઉપયોગ કર્યો તો પાથરવા માટે 2 પડની જે પ્લાસ્ટિકની ચાદર આવે એનો ઉપયોગ કર્યો અને ખિલ્લાઓ મારીને તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત બીજી બાજુથી પવન તે ઉડાડી દીધો. કે એક બાજુએથી બાંધતા તો બીજી બાજુએથી ઊંચાઈ ઉપર હતા એટલે પવન એટલો હતો કે એ ઉડી જતી હતી. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. એ ખૂબ ખેંચતાણ કરી પછી તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. કે થોડી વાર પછી તંબુની આસપાસ છે અમે ખાડો પણ ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી કે કામ કરીને તંબુ બાંધીને ખૂબ ભૂખ પણ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. કે ચૂલો બનાવ્યો અને રાંધવા માટે જે કાંઈ પણ વસ્તુની જરૂર પડે એ સામગ્રી શોધી. જમ્યા પછી છાવણીની આસપાસનો જે કચરો હતો એ ભેગો કરી અને બેગમાં ભરી દીધો. કે એનો એક સારો ગુણ એ પણ હતો કે જમ્યા પછી જે કાંઈ પણ કચરો વેરાઈ ગયો હતો તે ભેગો કરી અને બેગની અંદર નાખી દીધો, જ્યાં ત્યાં ફેંકવાનું કાર્ય કર્યું નથી. નહીંતર ત્યાં તેને કોઈ કહેવાવાળું હતું નહીં, તેમ છતાં પણ તેના સારા ગુણના કારણે તેઓએ આ કામ કર્યું. તો આપણે પણ ગમે ત્યાં જઈએ તો આપણે પણ ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. આગળ જોઈએ કે ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા. કે ઝડપથી અમારાનું હતું તે જગ્યાએ અમે ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ નથી કે હું તેની અંદર સૂઈ શકીશ કે નહીં સૂઈ શકું એ નક્કી હતું નહીં. તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે, શું મને એની અંદર જઈશ તો સૂવા માટે તો હું ઠંડી નહીં લાગે, બધા પ્રશ્નો એની અંદર આવી રીતે ઉદ્ભવી રહ્યા હતા.
परंतु ते बेग मुलायम पीछाओ थी भरेली हती। ई बेग हती ई आखी मुलायम पीछाओ थी भरेली हती, जे अमने गरम रहेवामां मदद करी रही हती, के एमनुं शरीर छे एनुं तापमान जाळवी राखवामां मदद करती हती। अमे बधा खूब ज थाकी गया हता, एटले पड़ता वे तमे सूई गया, के खूब ज थाकी गया होवाना कारणे आखो दिवस खूब काम कर्युं एना कारणे तेओ थाकी गया अने सूई तरत ज सूई गया। સવારે અમે ઉઠ્યા તો બરફ પડતો હતો, સવારે જ્યારે અમે ઉઠ્યા ઊભા થયા ત્યારે જોયું તો બરફ પડી રહ્યો હતો, સફેદ મુલાયમ બરફની પથરીઓ નરમાશથી પડતી હતી, કે સફેદ મુલાયમ જે બરફ હતી એની પથરીઓ નાના નાના પતરા જેવી નરમાશથી પડી રહી હતી। વાહ કેટલું સુંદર, કે જે બરફ પર પડવાનું જે આ કામ છે એ ખરેખર ખૂબ જ સુંદર હતું, કેટલું આહલાદક લાગી રહ્યું હતું। છોડ વૃક્ષો ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું, કે છોડ વૃક્ષો અને ઘાસ દરેક ઉપર બરફ પડ્યો એના કારણે બધું જ કેવું દેખાઈ રહ્યું હતું, કે સફેદ દેખાઈ રહ્યું હતું। આજે અમારે 2700 મીટરની ઊંચાઈ ચડવાનું હતું, કે આજે અમારે આગળ જઈએ અને 2700 મીટરનું જે ઊંચાઈ હતી ત્યાં સુધી ચડવાનું હતું। અગાઉ તેઓ ક્યાં સુધી ચડ્યા હતા તો 2134 મીટર સુધી, હવે આજે એને 2700 મીટર, એટલે કે કુલ કેટલું જોઈએ તો 560 મીટર જેટલું અંતર એને કાપવાનું હતું। અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા, કે લાકડીની મદદથી તેઓ બરફની અંદર ખૂબ જ સાવધાનીપૂર્વક ચાલી રહ્યા હતા। તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું અને એ બરફની અંદર આવી રીતે ચાલવું પણ ખૂબ મુશ્કેલી ભર્યું હતું, કારણ કે બરફ હોય એટલે ઠંડી પણ અનુભવાય અને સાથે સાથે લાકડી વ્યવસ્થિત રહે અથવા લપસી જવાની પણ બીક લાગી શકે, કારણ કે અમે લપસતા જતા હતા, કારણ કે તેઓ બરફના કારણે લપસી જતા હતા। બરફ પડ્યો એના કારણે લીસો થઈ જાય છે, લીસું થવાના કારણે એમાં લપસવાની બીક ઝડપથી વધારે લાગે છે। તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા, તેમ છતાં પણ ઘણી બધી પ્રયત્ન કરીને પણ અમે બપોરના સમયે બરફથી છવાયેલા જે પર્વતો હતા તેના ઉપર પહોંચી ગયા, કે જે પર્વતો ઉપર બરફ જોવા મળે ત્યાં અમે બપોર સુધીમાં પહોંચી ગયા। અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી, કે એકબીજા ઉપર, ત્યારબાદ તે લોકોએ શું કર્યું કે એકબીજા ઉપર બરફના ગોળા બનાવ્યા, જે બરફ હોય ને ખૂબ નાનો અને ખૂબ પાતળો હોય છે એના ગોળા બનાવ્યા એકબીજા ઉપર ફેંકે એ રમત રમ્યા અને બરફનો માણસ બનાવવાની મજા માણી। એટલે કે જો બાજુના ચિત્રમાં તમને બરફનો માણસ કઈ રીતે બને છે એ તમને આપેલું છે, બસ આવો જે બરફનો માણસ બનાવીને તેને વિવિધ પોશાક પહેરાવવામાં આવે છે એ કરવાની ક્રિયા પણ એનો જે આનંદ હતો તે પણ તે લોકોએ માણ્યો। છેલ્લો દિવસ જોઈએ, સમય છે 21 ફેબ્રુઆરી 1984, એટલે કે 21 ફેબ્રુઆરી 1984નો આ સમય છે। અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા, કે કેમ્પ ફાયર હોય છેલ્લો દિવસે તેની તૈયારી કરી રહ્યા હતા, એની અંદર દરેક જૂથે કાર્યક્રમ રજૂ કરવાના હતા, દરેક જૂથ છે જે અલગ અલગ જૂથ હતા એને કાર્યક્રમ રજૂ કરવાના હતા। અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, એટલે કે જોક્સ હોય એના પર હસીને, ગાઈને, કોઈ ગીત છે ગાઈને, તેમજ કોઈ ગીત ઉપર નૃત્ય કરીને મજા માણતા હતા। મધ્યરાત્રિ થઈ, બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવ્યું, કે મધ્યરાત્રિ થઈ એટલે બ્રિગેડિયર જે જ્ઞાનસિંહ છે એ ઊભા થયા અને તેમણે મને બોલાવી। મેં વિચાર્યું અરે હવે મેં શું કર્યું, જ્યારે મને બોલાવવામાં આવી એટલે મને મનમાં એમ થયું કે હવે મેં શું કર્યું, મેં કંઈ કર્યું નથી છતાં પણ મને બોલાવે છે। પરંતુ જાહેર જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ, કે પરંતુ જ્યારે સાહેબે બધાની સામે સૌથી સારા પ્રદર્શન તરીકે મારું નામ જાહેર કર્યું ત્યારે હું સીધી સ્થિર ઊભી જ રહી ગઈ। તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા, તેમણે મને આશીર્વાદ આપ્યા અને જેના કારણે મારા ગાલ પર ખુશીના જે આંસુ હતા એ આંખમાંથી આવવા લાગ્યા। આગળ જોઈએ, ચર્ચા કરો, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો,
કે તંબુ જે એને બાંધેલો હતો તેની આજુબાજુ તેણે ખાડો કેમ ખોદ્યો હતો? તો આપણે જોઈએ કે પર્વતારોહકો ખૂબ ઊંચાઈ પર જતા હતા, જ્યાં બરફ વર્ષા થતી હતી, ખૂબ ઊંચાઈ ઉપર ગયા હતા તેના કારણે ત્યાં બરફ વર્ષા થતી હતી, જ્યાં બરફ વર્ષા થતી હતી કે એ લોકો ક્યાં હતા કે પર્વતારોહકો ખૂબ ઊંચાઈ ઉપર હતા અને જ્યાં સતત બરફ વર્ષા થઈ રહી હતી. રાત્રે બરફ વર્ષા થાય તો તે તરફ બરફ તો તે બરફ તંબુમાં ન આવી જાય, કે રાત્રે જો બરફ વર્ષા થાય અને એ બરફ છે તંબુની અંદર ન આવી જાય અને ખાડામાં સરકીને જતો રહે, કે ખાડામાં સરકીને એ બરફ ખાડાની અંદર જતો રહે, તે માટે તંબુની આસપાસ ખાડો કરવામાં આવ્યો હશે. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે કે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય અને કેમ? તો આપણે જોઈએ કે પર્વતારોહણ સિવાય ધ્રુવ પ્રદેશ હોય એની મુસાફરી, કે જ્યાં બરફ પડતો હોય એવા કોઈ પ્રદેશો હોય એની મુસાફરી, સાયકલ પર સમગ્ર દેશનો પ્રવાસ કરવો, કે સમગ્ર જે આપણો દેશ હોય એનો સાયકલ ઉપર પ્રવાસ કરવો, દરિયામાં નાની હોડીમાં અમુક સ્થળે જવું, દરિયાની અંદર જે નાની હોય નાની હોડી હોય એમાં બેસીને અમુક સ્થળે જવું, આ જે જેટલી પ્રવૃત્તિઓ છે એ દરેક સાહસિક કહી શકાય, કારણ કે આ બધામાં કંઈ ને કંઈ મુશ્કેલીઓ પડતી હોય છે તેના કારણે આ એક સાહસનું કામ કહેવાય છે. માટે પર્વતારોહણ સિવાય આપણે જોયું તે દરેક પ્રવૃત્તિઓ છે એ સાહસિક ગણી શકાય. આજે અહીં સુધી રાખીએ. જેટલા બે પ્રશ્નો જે મેં સમજાવ્યા છે એના જવાબ આની સાથે મોકલીશ, એ જોઈને તમારે લખવાના રહેશે. અસ્તુ, જય સ્વામિનારાયણ.